જામનગરના કાલાવડના ખરેડી ગામે વિનામૂલ્યે બાળકોનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. જામનગર જિલ્લાના નામાંકિત બાળરોગ નિષ્ણાત ડોક્ટર કલ્પેશ મકવાણા દ્વારા કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને અનુલક્ષીને જામનગર એપલ હોસ્પિટલના બાળકોના નિષ્ણાત ડોક્ટર કલ્પેશ મકવાણા દ્વારા અવિરત જેમાં બાળકોને આરોગ્ય વિશે જાગૃતિ વધારવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકોને પ્રાધાન્ય આપવા વિનામૂલ્યે નિદાન તેમજ વિનામૂલ્યે દવા વિતરણના કેમ્પનું આયોજન તેમના હોસ્પિટલના સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુપોષિત બાળકોની સાથે સાથે વાતાવરણના લીધે તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી તેમજ અપચો થવો, ચામડીના રોગો જેવા અનેક પ્રકારના બાળ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. સાથે સાથે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકોને લાભાર્થે સુપોષિત કીટનું વિતરણ કાલાવડ તાલુકા ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ એમપી ડાંગરિયા, કાલાવડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ જાડેજા નિર્વિજય મુન્નાભાઈ, એપીએમસી કાલાવડ ચેરમેન યુવરાજસિંહ જાડેજા, અશ્વિનભાઈ સિંગારા, કાલાવડ તાલુકા પંચાયત ચેરમેન અંબાલાલ, કિશન મોરચા પ્રમુખ અશોકસિંહ જાડેજા, બિચ્છીભાઈ ભીમજીભાઈ મકવાણા, ખરેડી સરપંચ સંગ્રામસિંહ, યુવા કાર્યકર ચિરાગભાઈ જોશી, મેડિકલ ઓફિસર ડૉક્ટર વજ્જુ ગજ્જર, ડૉક્ટર અંકિત પટેલ તેમજ ખરેડી તથા આસપાસના ગામના લોકો આગેવાનો હાજર રહ્યા હતા અને લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હર્ષેલ કંદેડિયા, ZSTV, જામનગર.